મિશન બે હાજર ચોવીસ ને લઈને એક મહત્વની બેઠક મળી રહી છે બેઠકોનો દોર જયારે શરૂ થઈ ચૂક્યો છે ત્યારે મિશન બે હાજર ચોવીસ ને લઈને ભાજપ પ્રદેશ પ્રમુખની અધ્યક્ષતામાં મહત્વની બેઠક મળી રહી છે બીજેપીની મહત્વની બેઠક મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળના તમામ સભ્યો આ બેઠકમાં હાજર રહેશે ગુજરાત પ્રદેશ ભાજપના તમામ હોદ્દેદારો પણ હાજર રહેશે લોકસભા બેઠક માટે નિમાયેલા પ્રભારીઓ પણ આ બેઠકમાં હાજર રહેશે કસ્ટરના તમામ ઇન્ચાર્જ પણ આ બેઠકમાં હાજરી આપશે આગામી દિવસોના કાર્યક્રમો રણનીતિની અમલવારી અંગે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જેઓ હાલમાં ત્યાં પહોંચી ચૂક્યા છે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે આ વિશે વધુ માહિતી આપો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ હિરેન શું વધુ માહિતી આ બેઠકને લઈને પૂનમ જો ગઈકાલે જ છવ્વીસ લોકસભા કાર્યાલયોનું ઉદ્ઘાટન થયું અને આજે એક મહત્વની બેઠક ભાજપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર ની અધ્યક્ષતામાં હવે થોડી વાર ની અંદર જ મળવાની છે જે દ્રશ્યો હાલ આપણે જોયા કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચી ચુક્યા છે કમલમ એ જ રીતે તમામ મંત્રીમંડળના તમામ સભ્યો પણ કમલમ પહોંચી રહ્યા છે જે મિટિંગ બોલાવવામાં આવી છે એની પાછળનું ખાસ કારણ એ છે કે રણનીતિ ભારતીય જનતા પાર્ટીએ જે ગુજરાત માટે ઘડી છે કે છવ્વીસે છવ્વીસ બેઠક ના માત્ર જીતવી પરંતુ દરેક બેઠક પાંચ લાખ ની સરસાઈ થી જીતવી એ માટેની રણનીતિ નો આવતીકાલથી જ અમલવારી થશે અને એ અમલવારી ક્યાં કેવી રીતે થશે કોનો એમાં શું રોલ હશે આ તમામ બાબતો નક્કી કરવા માટે થઈ અને આજે આ બેઠક બોલાવવામાં આવી છે આવતીકાલે યુવા સંમેલન યોજાવાનું છે ગુજરાત ની વાત કરીએ તો ગુજરાતમાં જે નવા મતદારો જોડાયા છે ભાજપ ની અંદર જોડાયા છે એ મતદારો ને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સંબોધવાના છે એ માટેના આ સંમેલનો મળશે ત્યારબાદ આગળની વાત કરીએ તો યુવા મોરચાના કાર્યક્રમો શરૂ થશે કિસાન મોરચો છે એના કાર્યક્રમો શરૂ થશે જિલ્લા મોરચાના કાર્યક્રમો શરૂ થશે અને એક તરફ અન્ય પક્ષમાંથી લોકોને ભારતીય જનતા પાર્ટીમાં જોડવાની પ્રક્રિયા શરૂ જ છે અને એ હજુ આગામી થોડા દિવસ સુધી શરૂ રહેશે તો આ રીતે લોકસભાની ચૂંટણીને લઈ અને ભાજપ અત્યારે શન મોડ માં આવી ચુક્યું છે રણનીતિ ઘડાઈ ગઈ છે અને એમાં ભારતીય જનતા પાર્ટી હંમેશા આગળ રહેતી હોય છે એ જ મુજબ હવે રણનીતિ ની અમલવારી આવતીકાલ થી શરૂના આપનો તમામ માહિતી બદલ